गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पूजा विद्यालय में आपनु हार्दिक स्वागत है। धोरण 8 विषय गणित चैप्टर 3 चतुष्कोणनी समझ। बाळमित्रों, चतुष्कोण ने सादी भाषा में चौरस कहेवाय। चौरस केवू होय ए तो तमने ख्याल हशे ज। तो आज आपणे आ चैप्टर में एना विषे थोड़ी वधारे माहिती मेळवीए। चतुष्कोणना चार खूणा होय छे અને તેના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે। બાળમિત્રો, ચતુષ્કોણ એટલે કે ચોરસ, એના કેટલા ખૂણા હોય છે? 4। અને તેના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે। હવે બહુકોણ, ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધને બહુકોણ કહે છે। ખાલી રેખાખંડથી બનતા અને સાદો બંધ હોય, वक्र के बीजो बंध ने, एवा बंध ने शू कहवाय? बहुकोण। बहुकोणनुं वर्गीकरण, बहुकोणनुं वर्गीकरण विविध आकारों में थयुं छे, जेम के त्रिकोण, चतुष्कोण, षटकोण, अष्टकोण वगैरह। बाळमित्रों, बहुकोणना वर्गीकरण एक के बे के चार में नहीं पण घणा बधा आकारों में थयुं छे। अहीं मैं तेमांथी चार उदाहरण ज लीधा छे। વિકર્ણ, બહુકોણના ક્રમિક ના આવતા હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતા રેખાખંડને વિકર્ણ કહે છે। બાળમિત્રો, બહુકોણના ક્રમિક એટલે કે એક પછી એક ન આવતા હોય, એટલે કે એ પછી બી નહીં આવવાનો, એ પછી શું? સી। આ શિરોબિંદુઓને જોડવાથી જે રેખાખંડ મળે છે તેને શું કહેવાય છે? વિકર્ણ। બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ, જે બહુકોણ બહિર્મુખ હોય છે તેમના વિકર્ણોનો કોઈ પણ ભાગ બહુકોણના બહિર્ભાગમાં હોતો નથી। એટલે કે વિદ્યાર્થી મિત્રો, બહિર્મુખ બહુકોણના વિકર્ણો બહારના ભાગમાં હોતા નથી। હવે જે બહુકોણ અંતર્મુખ હોય છે તેમના વિકર્ણો બહુકોણના અંતર્ભાગમાં હોય છે। એટલે કે અંતર્મુખ બહુકોણના વિકર્ણો કયા ભાગમાં હોય છે? અંદરના ભાગમાં। બાળમિત્રો, અહીં મેં બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ બંને આપેલા છે। તો તમને દેખાય છે કે બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ કેવો કહેવાય। અહીં આપણે ફક્ત બહિર્મુખ બહુકોણ વિશે જ ચર્ચા કરીશું। બાળમિત્રો, અહીં આ ચેપ્ટરમાં ફક્ત બહિર્મુખ બહુકોણ વિશે ચર્ચા કરવાની છે, અંતર્મુખ બહુકોણ વિશે ચર્ચા કરવાની નથી। હવે છે નિયમિત અને અનિયમિત બહુકોણ। બાળમિત્રો, નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ કોને કહેવાય એને આપણે જોઈએ। તો કે નિયમિત બહુકોણ, નિયમિત બહુકોણ સમબાજુ કે સમકોણીય હોય છે, એટલે કે એની બધી બાજુ અને ખૂણા સરખા હોય છે। અનિયમિત બહુકોણ, અનિયમિત બહુકોણ સમબાજુ કે સમકોણીય હોતા નથી। અનિયમિત બહુકોણમાં તેની બધી બાજુ એક સરખી હોતી નથી। બાળમિત્રો, અહીં મેં નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણની આકૃતિ આપેલી છે। અહીં નિયમિત બહુકોણના ચારે બાજુઓ સરખી છે અને અનિયમિત બહુકોણની બે બે બાજુઓ સરખી છે, એટલે કે આ નિયમિત બહુકોણ અને આ અનિયમિત બહુકોણ। ખૂણાના માપનો સરવાળાનો ગુણધર્મ, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। બાળમિત્રો, ત્રિકોણની ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણા હોય છે, એના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180। અહીં આપણે ચતુષ્કોણ માટે આ નિત્યસમનો ઉપયોગ કરીશું। બાળમિત્રો, ચતુષ્કોણ માટે પણ આપણે ત્રિકોણના નિત્યસમનો ઉપયોગ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય 3.1 એમાં પ્રશ્ન નંબર 1, અહીં કેટલીક આકૃતિ આપેલી છે। બાળમિત્રો, અહીં 8 આકૃતિઓ છે, દેખાય છે તમને? હા, તો શું છે એનું આપણે આગળ જોઈએ। પ્રશ્ન છે, પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો। બાળમિત્રો, આ જે 8 આકૃતિઓ આપેલી છે એનું અહીં
सरल वक्र, सरल बंद वक्र, बहुकोण, बहिर्मुख बहुकोण अने अंतर्मुख बहुकोण में वर्गीकरण करवानो छे। बाळमित्रो अहीं मैं सरल वक्र अने सरल बंद वक्रनुं वर्गीकरण करेलुं छे। तमारे घरे बहुकोण, बहिर्मुख बहुकोण अने अंतर्मुख बहुकोणनुं वर्गीकरण जाते करवानुं रहेशे। आ फरजियातपणे करवानुं छे, એટલે કે તમારે આ સ્વાધ્યાય 3.1 તમારી નોટબુકમાં ફરજિયાત પ્રમાણે લખવાનું રહેશે। તો ચલો જોઈએ, સરળ વક્ર તો એમાં કઈ કઈ આકૃતિઓ છે? તો કે 1, 2, 5, 6 અને 7। બાળમિત્રો આ 1 નંબરની આકૃતિ, 2 નંબરની આકૃતિ, ત્યારબાદ 5 નંબરની આકૃતિ, 6 નંબરની આકૃતિ અને 7 નંબરની આકૃતિ, આ બધા સરળ વક્રમાં છે। ત્યારબાદ સરળ બંધ વક્ર, સરળ બંધ વક્રમાં પણ 1, 2, 5, 6 અને 7 નંબરની આકૃતિ છે। તમારે ઘરે બહુકોણ, બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણનું વર્ગીકરણ કરવાનું રહેશે। પ્રશ્ન 2, નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો। અહીં બહિર્મુખ ચતુષ્કોણ, નિયમિત ષટ્કોણ અને ત્રિકોણ આપેલા છે, એના કેટલા વિકર્ણો હોય એ આપણે શોધવાનું છે। તો એનું સૂત્ર છે, એન બાજુવાળા વિકર્ણોની સંખ્યા બરાબર n² - 3n/2। આ સૂત્ર તમારે તમારી નોટબુકમાં ફરજિયાત પ્રમાણે લખવાનું પણ છે અને યાદ પણ રાખવાનું છે। બાળમિત્રો હવે જોઈએ કે બહિર્મુખ ચતુષ્કોણના કેટલા વિકર્ણો છે। બહિર્મુખ ચતુષ્કોણ, ચતુષ્કોણ બહિર્મુખ હોય કે અંતર્મુખ હોય એની કેટલી બાજુઓ હોય? 4। બાળમિત્રો તો અહીં આપણે n બરાબર 4 લઈશું। હવે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે આ આખું સૂત્ર અહીં ઉતારીએ તો કે n² - 3n/2। હવે જ્યાં જ્યાં n છે ત્યાં આપણે શું મૂકવાનું છે? 4। જ્યાં જ્યાં એન છે ત્યાં આપણે શું મૂકીશું? 4। તો ચલો મૂકીએ, એનની જગ્યાએ 4, એટલે કે 4² - 3, આ એનની જગ્યાએ શું મૂકવાનું? 4/2। હવે 4² એટલે શું થાય? 16, ચોખ્ખું ચોખ્ખું 16, 3×6 = 12/2। 16 માંથી 12 જાય તો કેટલા વધે? 4, તો કે 4/2, તો 2×2 = 4। તો બહિર્મુખ ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા કેટલી થાય? 2। બાળમિત્રો એકદમ સહેલો દાખલો છે। આ જ રીતે તમારે નિયમિત ચતુષ્કોણ અને ત્રિકોણના પણ વિકર્ણો શોધવાના છે। પ્રશ્ન 3, બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? એક બહિર્મુખ ના હોય તેવો ચતુષ્કોણ બનાવવાનો પ્રયત્ન કરો। બાળમિત્રો અહીં મેં બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ બંને દીધો છે। હવે આનો અને આનો, આ બંનેના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એ જોવાનું છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ કે બહિર્મુખ ચતુષ્કોણ ના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360° થાય। બાળમિત્રો આપણને ખબર છે કે ચોરસના એટલે કે ચતુષ્કોણના દરેક ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360°, પરંતુ અંતર્મુખ ચતુષ્કોણ એટલે કે અંતર્મુખ બહુકોણ કે જેમાં આ જ નિયમ લાગુ પડે છે, તો આમાં પણ દરેક ખૂણાના માપનો સરવાળો શું થાય? 360°, એટલે કે જો ચતુષ્કોણ અંતર્મુખ હોય તો પણ તેના
ખૂણાના માપનો સરવાળો 360° થાય, એટલે કે બહિર્મુખ અને અંતર્મુખ બંને ચતુષ્કોણના ખૂણાના સરવાળાનો માપનો સરવાળો કેટલો થાય? 360. હવે છે નીચેનું કોષ્ટક જુઓ બાળમિત્રો. અહીં ચાર આકૃતિ આપેલી છે, એની જેટલી બાજુઓ છે એ આપેલી છે. તો જુઓ, ત્રિકોણની ત્રણ બાજુઓ, આ ચતુષ્કોણ છે તેની ચાર બાજુઓ, પંચકોણ છે તેની પાંચ બાજુઓ, આ ષટ્કોણ છે તેની છ બાજુ. હવે ખૂણાના માપનો સરવાળો લખ્યો છે, એનું સૂત્ર છે n-2 × 180. બાળમિત્રો, આ માટે આપણે આગળ જોઈએ. નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય? બાળમિત્રો, અહીં સૂત્ર આપેલું છે ખૂણાના માપનો સરવાળો n-2 × 180. આ સૂત્ર તમારે તમારી નોટબુકમાં ફરજિયાતપણે લખવાનું પણ છે અને યાદ પણ રાખવાનું છે. આ સૂત્ર પરથી આપણે અહીં કેટલીક બાજુઓ આપેલી છે એ બાજુઓ પરથી ખૂણાના માપનો સરવાળો શોધવાનો છે. તો ચલો જોઈએ. તો બાળમિત્રો, અહીં પહેલી બાજુ છે 7. આ 7 બાજુ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે. તો ચલો આ સૂત્ર અહીં મૂકીએ. તો n-2 × 180°. બાળમિત્રો, જ્યાં n છે ત્યાં આપણે શું મૂકીશું? 7. તો ચલો મૂકીએ 7-2 × 180°. 7માંથી 2 જાય તો કેટલા વધે? 5. 5 × 180°. બાળમિત્રો, આનો અને આનો ગુણાકાર કરવાનો, એટલે કે 18 × 5 = 90 અને આ 0 એટલે કે 900° થયું. તો 7 બાજુવાળા કોઈ પણ ચતુષ્કોણ હોય તો એનું માપ કેટલું થાય ખૂણાનું? 900°. તો બાળમિત્રો, એ જ રીતે તમારે 8, 10 અને n બાજુવાળા ખૂણાનો માપનો સરવાળો શોધવાનો છે. ચલો આપણે આગળ જોઈએ. નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો. તો જો અહીં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય, ફક્ત રેખાખંડથી બનતા સાદા બંને શું કહે છે? બહુકોણ. અહીં નિયમિત બહુકોણની વ્યાખ્યા આપવાની છે, તો આપણે વ્યાખ્યા આપી છે કે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંને શું કહેવાય? બહુકોણ. તો જોઈએ, 3 બાજુ, 4 બાજુ અને 6 બાજુ હોય તેવા નિયમિત બહુકોણ કયા છે? 3 બાજુ હોય તો એવો કોઈ ત્રિકોણ ખરો? તો કે હા, સમબાજુ ત્રિકોણ. હવે 4 બાજુ અને 6 બાજુ હોય એવો નામ તમારે શોધવાનું છે. તો 4 બાજુ હોય તેવો નિયમિત બહુકોણ કયો? તો કે ચતુષ્કોણ, સાદી ભાષામાં કહો તો ચોરસ. હવે તમારે ઘરે એ શોધવાનું છે કે 6 બાજુ હોય તેવો બહુકોણ કયો. પ્રશ્ન 6, નીચેની આકૃતિમાં એક્સ શોધો. બાળમિત્રો, અહીં 4 આકૃતિ આપેલી છે, એમાં એક્સ શોધવાના છે. પહેલી આકૃતિમાં એક્સ અહીં, બીજી આકૃતિમાં એક્સ અહીં, ત્રીજી આકૃતિમાં 2x છે અને ચોથી આકૃતિમાં 1x અહીં. આ ચારે આકૃતિમાં એક્સનું શું માપ છે આપણે શોધવાનું. તો ચલો આ પહેલી આકૃતિનું જોઈએ. બાળમિત્રો, મેં કીધું તું ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360. તો આજે આ નિત્યસમ ઉપયોગ કરીશું કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો બરાબર 360. અહીં ચતુષ્કોણ દેખાય છે, ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360, એટલે કે x + 50° + 130°
વત્તા 120 અંશ બરાબર 360 અંશ. બાળમિત્રો, 150 અંશ, 130 અંશ, 120 અંશ અને 360. હવે આ બધાનો સરવાળો કરીએ તો 130 વત્તા 120 અને વત્તા 50 કેટલો થાય? તો ગણીએ, 130 અને 120 એટલે કે 250 અને આ 50 એટલે કે 300. તો એક્સ વત્તા 300 બરાબર 360 અંક. હવે આ સરવાળો, સરવાળાની નિશાની છે, બરાબરની પેલી બાજુ જાય તો શું થાય? બાદબાકી. તો જો એક્સ બરાબર 360 અંશ માઇનસ 300, તો 360 માઇનસ 300 જાય તો કેટલા વધે? 60 અંશ. તો આપણે આ એક્સનું માપ કેટલું થયું? 60 અંશ. એ જ રીતે તમારે અહીં પણ જોવાનું છે. અહીં આ કોઈ માપ આપેલું નથી, પણ આ કાટકોણ છે, આ રેખિક જોડના ખૂણા કહેવાય, અને આ કાટકોણ છે. તો રેખિક જોડના ખૂણાનું માપ શું હોય? 180. તો 180માંથી 90 બાદ કરો એટલે 90 આવી ગયો. એ તમારા ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરીને એક શોધી દેવાનો. ત્યારબાદ અહીં આ અહીં પણ રેખિક જોડના ખૂણા છે એટલે તમારે 180માંથી બાદ કરીને આ મળી જશે. પછી ચારે ખૂણાના માપનો સરવાળો તમને કરીને એક્સ મેળવી લેવાનો. અહીં તમારે એન માઇનસ 2 બરાબર 180 આ સૂત્રથી એક્સ શોધવાનો રહેશે. તમારે આ ચારે આકૃતિના ખૂણાના માપ તમારી જાતે ઘરે શોધવાના છે. મેં તમને શીખવાડ્યું કે કઈ રીતે શીખાય. પ્રશ્ન 7. એ અને બી બે આકૃતિ આપેલી છે, એમાં એક્સ વાય ઝેડ અને બીમાં એક્સ વાય ઝેડ અને ડબલ્યુ શોધવાના છે. તો ચલો આપણે જોઈએ પહેલી આકૃતિ. એમાં સૌપ્રથમ આપણે એક્સ શોધીએ. એક્સ અને આ 90 અંશ બંને રેખિક જોડના ખૂણા છે. રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. બાળમિત્રો, આ બંનેનો સરવાળો કરે એટલે 180 છે. 180 અને એક 90, આ બેની મદદથી આપણે એક્સ શોધી શકીએ. તો ચલો શોધીએ. એક્સ વત્તા 90 અંશ બરાબર 180. કેમ? કારણ કે તે રૈખિક જોડના ખૂણા છે. શું છે? રૈખિક જોડના ખૂણા. હવે એક્સ બરાબર 180 અંશ માઇનસ 90 અંશ, આ વત્તા 90 બરાબરની બીજી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. હવે 180માંથી 90 જાય તો કેટલા વધે? 90. એક્સ બરાબર શું આવ્યો? 90 અંશ. તો આપણે એક્સ 90 અંશ છે. હવે વાય, વાયમાં અહીં રેખિક જોડના ખૂણા બને પણ વાય બીજો ખૂણો આપ્યો નથી એટલે અંતઃસમ્મુખ કોણ, આ બંને અંતઃસમ્મુખ કોણના સરવાળો કરીએ તો આપણને વાય મળે. તો કઈ રીતે? તો કે વાય બરાબર 30 અંશ વત્તા 90 એ અંતઃસમ્મુખ કોણ છે. શું છે? અંતઃસમ્મુખ કોણ. 30 વત્તા 90 એટલે કે 120 અંશ. તો વાય શું થયો આપણો? 120 અંશ. હવે ઝેડ, ઝેડ પણ રૈખિક જોડના ખૂણામાં છે, દેખાય છે? આખો 180 થાય. 180માંથી 30 બાદ કરો એટલે ઝેડ મળે. જેમ આપણે એક્સ શોધ્યો હતો એમ ઝેડ શોધવાનો. તો ચલો શોધીએ. કઈ રીતે શોધશો? તો કે ઝેડ પ્લસ 30 બરાબર 180 અંશ, એ શું છે? રૈખિક જોડના ખૂણા. હવે ઝેડ બરાબર પ્લસ 30 બરાબરની પેલી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ. એટલે 180 માઇનસ 30 અંશ. ઝેડ બરાબર 180માંથી 30 જાય તો કેટલા વધે? 150 અંશ. તો ઝેડ શું થયું આપણો? 150 અંશ. બાળમિત્રો, આ દાખલો મેં શીખવાડ્યો, તમારે ઘરે આ જાતે કરવાનો છે. એમાં પણ 60, 80, 120 આપેલા છે. એક્સ છે એ રૈખિક જોડના ખૂણાથી મળશે, વાય પણ રૈખિક જોડના ખૂણાથી મળશે, ઝેડ પણ રૈખિક જોડના ખૂણાથી મળશે.
ત્યારબાદ ડબલ્યુ છે એ અંતર સમ્મુખ કોણના સરવાળા પરથી મળી જશે. બાળ મિત્રો, હવે આગળનું સ્વાધ્યાય નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.